કોંગ્રેસના તમામ ધારાસભ્યોને હવે રાજસ્થાન લઈ જવાશે. વધુ ધારાસભ્ય ન તૂટે તે માટે કોંગ્રેસ હાઈકમાન્ડે આ નિર્ણય લીધો. બીજી બેઠક જીતવાની કોંગ્રેસની હજુ પણ આશા જીવન છે. બીટીપી કોંગ્રેસ સાથે રહે તો માત્ર 0.4% મતોનો જ તફાવત રહે. આરસી ફળદુ જેવી ઘટના બને તો કોંગ્રેસની જીત થઈ શકે છે. ગત રાજ્યસભાની ચૂંટણીમાં આરસી ફળદુનો મત રદ થયો હતો. બીટીપી ટેકો આપે તો ભરતસિંહ જીતે તેવી શક્યતા છે. બીજી બેઠક જીતવાને લઈ કોંગ્રેસના 65 ધારાસભ્યોને હવે રાજસ્થાન લઈ જવાશે. બ્યુરો ચીફ દેવશી બારડ અમારી સાથે લાઈવ જોડાયા છે. દેવશી, ફરી એક વખત હવે કોંગ્રેસના ધારાસભ્યોને રાજસ્થાન લઈ જવાની વાત અથવા ત્યાં કોઈ રિસોર્ટ અથવા તો ગુજરાતથી બહાર લઈ જવાની વાત સામે આવી રહી છે. સાથોસાથ દેવશી, આપણી પાસેથી એ પણ સમજવું છે કે શું હજુ કોંગ્રેસના બીજા ઉમેદવારની જીતની આશા જીવંત છે? જે રીતે કોંગ્રેસ વ્યક્ત કરી રહ્યું છે, શું સમીકરણો છે અને કઈ રીતે આકલન થઈ શકે છે આ સ્થિતિનું? સૌથી મોટા સમાચાર તો એ છે કે કોંગ્રેસના ધારાસભ્યોને ફરી એકવાર રાજસ્થાન લઈ જવામાં આવશે. કોંગ્રેસના ઉત્તર ગુજરાતના અને મધ્ય ગુજરાતના કેટલાક ધારાસભ્યો અત્યારે રાજસ્થાન ઉપર છે જ, અને કેટલાક ધારાસભ્યોને આદેશ આપી દેવામાં આવ્યો છે કે તેઓ રાજસ્થાન જેમ બને તેમ વહેલા પહોંચે. તેઓ પોતાનું કામ નિપટાવીને રાજસ્થાન તરફ જવાની તૈયારી કરી ચૂક્યા છે. એટલે કે આજે, આવતીકાલ અથવા તો આવનારા એક બે દિવસની અંદર તમામ ધારાસભ્યો છે એને રાજસ્થાન લઈ જવાનું પૂરું પ્લાનિંગ બની ચૂક્યું છે. હવે કોંગ્રેસને ધીરે ધીરે એ આશા પણ જીવંત થતી દેખાઈ રહી છે કે ફરી એકવાર કોંગ્રેસ છે બીજી સીટ જીતી શકે એવી આશા જીવંત બની ચૂકી છે. કોંગ્રેસના ગણિત મુજબ અત્યારે ભાજપ માત્ર 0.4 અથવા 0.5 એટલે કે પોઈન્ટની ગણતરીમાં આપણે વોટને ના કન્વર્ટ કરીએ તો માત્ર એક જ વોટથી આગળ છે, અને આ એક વોટની અંદર ક્યાંય ભૂલ થઈ જઈ શકે તો એ કોંગ્રેસને ફરી એકવાર જીત હાંસલ થઈ શકે છે. જેમ અહેમદ પટેલ વખતે થયું અને બે વોટ કેન્સલ થયા હતા, એવી જ રીતે ફરી એકવાર ભરતસિંહને એવી આશા દેખાઈ રહી છે, કોંગ્રેસને એવી આશા દેખાઈ રહી છે કે જો આરસી ફળદુ ગઈ ચૂંટણીની અંદર જે પ્રકારનું થયું હતું અને આરસી ફળદુનો જે વોટ જે છે કેન્સલ થયો હતો, એવી જ રીતે એક વોટ પણ કેન્સલ થાય તો કોંગ્રેસના બીજા ઉમેદવાર ભરતસિંહ છે એ જીતી શકે એમ છે. પરંતુ એની પણ કેટલીક સંભાવના છે, કેટલીક શરતો છે. એ શરતમાં એક શરત એ છે કે કોંગ્રેસનો બીજો ધારાસભ્ય હવે તૂટવો ન જોઈએ. એટલે કે કોંગ્રેસના તમામ અત્યારે જે ધારાસભ્ય છે એ અકબંધ રહે, અને સાથે સાથે બીટીપીના બંને ધારાસભ્ય જો વોટ આપે તો આ જે ચૂંટણી છે ફરી એકવાર અહેમદ પટેલ જેવી અહેમદ પટેલ વખતે જે પ્રકારે રસાકસી થઈ હતી એવી જ રસાકસી ફરી એકવાર થવાની પૂરી સંભાવના છે. સાથે સાથે બીજી એક પણ એ વાત પણ છે કે ભરતસિંહ સોલંકે ફરી એકવાર અહેમદ પટેલને એક અહેમદ પટેલના ખેમામાં એક દડો નાખી દીધો છે, અને હાઈકમાન્ડે પણ અહેમદ પટેલના ખેમામાં એક દડો નાખી દીધો છે. એ છે કે બીટીપી અને અહેમદ પટેલના સંબંધો ખૂબ સારા રહ્યા છે. બીટીપીને ફોલ્યું ફૂલ્યું કરવામાં, એટલે કે ત્યાં ભરૂચની અંદર અને કેટલાક આદિવાસી પટ્ટાની અંદર મજબૂત બનાવવામાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એટલે કે ઇનડાયરેક્ટલી રીતે અહેમદ પટેલનો રોલ રહ્યો છે એવું કોંગ્રેસના કેટલાક સૂત્રો પણ કહી રહ્યા છે. આ સંજોગોમાં ફરી એકવાર અહેમદ પટેલ પોતાની સત્તાનો ઉપયોગ કરી, પોતાના સંબંધોનો ઉપયોગ કરી અને બીટીપીને પ્રેશર આપી શકે છે. અને જો બીટીપી બંને વોટ નાખે અને કોંગ્રેસનો ધારાસભ્ય ના તૂટે તો ફરી એકવાર કોંગ્રેસને આશા દેખાઈ રહી છે. અને એને ધ્યાનમાં રાખીને તેઓ એવું માની રહ્યા છે કે ગુજરાત બહાર કોંગ્રેસના ધારાસભ્યને લઈ જવા, જેથી કરીને એ પ્રકારના સમીકરણો જે છે એ બીટીપી સાથેના સમીકરણો પણ સર્જાય અથવા તો એની પોઝિટિવ વાત જે બનતી રહી છે એ બને, સાથે સાથે કે ધારાસભ્ય ન તૂટે તો ફરી એકવાર રસાકસી થાય અને ભાજપની એક નાનકડી ભૂલ પણ કોંગ્રેસને વધારે એક સીટ અપાવી શકે એવા પ્રકારના સંજોગો કોંગ્રેસને દેખાઈ રહ્યા છે, અને એના અનુસંધાનમાં આ પ્રકારનું એક સમીકરણ બની રહ્યું છે. જી બિલકુલ દેવસી, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. તો બીટીપીના બે વોટ પર દારોમદાર છે, અને શક્ય છે કે એક વોટનો જે ડિફરન્સ છે તેમાં જો ભારતીય જનતા પાર્ટી તરફથી જે ભૂતકાળમાં આપણે જોયું છે અહેમદ પટેલની ચૂંટણી વખતે કે એવી કોઈ ભૂલ થાય, એવી કોઈ વોટ રદ થાય તો હજુ પણ કોંગ્રેસના બીજા ઉમેદવારની જીત શક્ય બને છે.